पवित्र पुरुषोत्तम मास दिवस त्रणनी वार्ता। एक वार ब्रह्मर्षि वशिष्ठना पत्नी सती अरुंधती कैलाश शिखर पर आया। पार्वतीए सती ने अति मानपान लीधा, जड़पान कराया। ए पछी अरुंधती पूछवा लाग्या, हे भवानी, आ पवित्र पावन अधिक मास में मारे क्यों व्रत करवु जोईए जेथी करीने अखंड सौभाग्य अने संततिनी प्राप्ति थाय। आप मने ए श्रेष्ठ व्रतनी विधि विषे कृपा करीने कहो। त्यारे जगत जननी पार्वती बोलिया, हे देवी, तमे पुरुषोत्तम मास में क्यों व्रत करवु ते विषे पूछ्यु छे, तो सांभळो, एवं व्रत मेना व्रत छे। अरुंधती बोलिया, हे माताजी, ए व्रतनो महिमा शू छे, ए व्रत केवी रीते करवुं, एना विधि विधान शू छे अने ए व्रत करवाथी शू फळ मळे छे ते मने विगतथी जणावो। पार्वतीजी बोलिया, एक वार हूँ अने शिवजी सोगठे रमता हता त्यारे मारा माताजी मेनावती पधार्या। मैं तेमनुं सारी रीते स्वागत कर्युं, तेमना खबर अंतर पूछ्या। त्यारे मारा माताजी बोलिया, हे दीकरी, तू जगत आखामां पूजाय छे, देवो असुरो अने मनुष्य तारी पूजा आराधना करे छे। मने ए जोई घणो ज आनंद थाय छे, ज्यारे हूँ तारी माता होवा छतां પણ મને કોઈ ઓળખતું નથી તો પૂજા આરાધના કરવાની વાત જ ક્યાં આવી? તું બારે માસ પૂજાય અને મારા માટે વર્ષમાં એક દિવસ પણ નહીં, આવું કેમ કેમ કહેવાય? માતાજીની ફરિયાદ સાંભળી, હે સતી, મેં તેમને કહ્યું, હે માતાજી, પુરુષોત્તમ મહિનાની શુક્લ પક્ષની ત્રીજ તમારી કહેવાશે। જે કોઈ નર નારી પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિથી તમારું વ્રત કરશે એના સંપૂર્ણ મનોરથો પૂર્ણ થશે અને તે સુસંતતિ અને શ્રેષ્ઠ સંપત્તિને પ્રાપ્ત કરશે। તેની જન્મોજન્મની દરિદ્રતા અને બધા બાધાઓ નષ્ટ પામશે અને જે સ્ત્રી આ વ્રત કરશે તેનો ચૂડી ચાંદલો અખંડ રહેશે અને તે અખંડ સૌભાગ્યને પ્રાપ્ત કરશે। અરુંધતી બોલ્યા, હે જગદંબા, હવે આ વ્રત કેમ કરવું તેનું વિધિ વિધાન જણાવો। પાર્વતીજી બોલ્યા, હે સતી, પુરુષોત્તમ મહિનાની શુક્લ ત્રીજના દિવસે વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નિત્યકર્મથી પરવારી ઘરમાં પવિત્ર જગ્યામાં એક બાજોઠ પર લાલ વસ્ત્ર પાથરી મારી માતા મેનાવતીની પુત્ર અને પતિ સાથે હાથી ઉપર બેઠા હોય તેવી સોનાની કે ચાંદીની મૂર્તિ બનાવી સ્થાપિત કરવી। મૂર્તિ ઉપર ધતુરાના 5 ફૂલ ચઢાવવા, ધૂપ દીપ કરી નૈવેદ્ય ધરાવવું, મૂર્તિ ઉપર સુગંધિત દ્રવ્યો ચઢાવવા, એકટાણું કરવું, આ પ્રમાણે આખો પુરુષોત્તમ મહિનો કરવો। મહિનો પૂરો થતાં વ્રતનું ઉજવણું કરવું, 5 દંપતીને સજોડે જમાડવા અને નવા નવા વસ્ત્રો તથા દાન દક્ષિણા આપી તેમને રાજી કરવા। આ રીતે વ્રત કરવાથી મનુષ્યને કદી દુઃખ કષ્ટો પડતા નથી, દુઃખનો પડછાયો પણ તેનાથી દૂર રહે છે અને અંતકાળે વ્રત કરનાર દેહ ત્યાગીને વૈકુંઠની પ્રાપ્તિ કરે છે। તો આવી બીજી બધી જ વાર્તાઓ સાંભળવા માટે મારી ચેનલ MK ગુજરાતીને સબસ્ક્રાઈબ કરો।